નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણા તો આજે આપણે આ વિડિયો કે પેપર 1 ની તૈયારી કેવી આજે આપણે આ પેપર 1 ની તૈયારી તે કેવી રીતે માહિતી મેળવીશું। તો સૌપ્રથમ તમે GSET ની વેબસાઈટ જુઓ અને એમાં તમે જે તે વિષયમાં પેપર આપી રહ્યા છો તો તેના પાછલા વર્ણના પેપર છે દાખલ કરી અથવા તો આ પેપર साथ पेपर छे सोल्व करेला छे तेमांथी रिफर करी शको छो के केवा प्रश्न के पूछी शके। सौप्रथम तेनो अभ्यासक्रम डाउनलोड ने हालनी पेटर्न प्रमाणे घणा विषय केवी रीते ने आ इंग्लिश मा बनने तो अहीं तमे जोई शको छो के आ इंग्लिश आपणे गुजराती अहीं गुजराती मा सिलेबस छे पेपर 1 नी छे आने से એટલે કોઈ પણ સબ્જેક્ટમાં પેપર આપો અને પેપર 1 જ છે તે તમારું પેપર 2 છે તે તમારું વિષય હોય છે તો વિષય ઉપર તમારી સારી એવી કમાન્ડ છે એટલે પેપર એટલું બધું અઘરું હોતું નથી। પેપર 2 પેપર 1 માં કયા ટોપિક આપણે ડિટેલમાં કયા ટોપિક ત્યારે તૈયારી ક્યાંથી કરી આપણે તમે જોઈ શકો કે GSET જનરલ પેપર અને સેમ પેપર હોય છે એ પેપર 1 કેવા પેપર 1 માં કેટલા પ્રશ્નો 50 પ્રશ્નો દરેકના બે ભાગ કેટલા તો પેપર 100 માંથી જનરલ તમે કેટલા 70 પ્લસ ટાર્ગેટ તો અને અહીં તમે જોઈ શકો સિલેબસમાં પ્રશ્નો કેટલા 10 टॉपिक 10 એકમ છે તો અહીં તમે દરેકમાંથી 5 હવે અમુક ટોપિક એવા હોય છે કે ગણિત છે તો તેમાં 5 માંથી 5 ડેટા ઇન્ટરપ્રિટેશન છે તેમાંથી તમે 5 માંથી કરી શકો। હવે પર્યાવરણ છે પી ડેવલપમેન્ટ અને તો તેમાં તમારે વધારે મહેનત તેમાં તમારે 5 માંથી કે આપણે તમે આગળ ની પરીક્ષા લેતા હોય તો ટીચિંગ એપ્ટિટ્યુડ અને રિસર્ચ એપ્ટિટ્યુડ જે બંને ટોપિક છે તો તમે ઈઝી કરી શકો છો। તો અહીંયા આવતા સિલેબસમાં જોયું તો ટીચિંગ એપ્ટિટ્યુડ કરીને 5 પ્રશ્નો પૂછાય છે। આ તમે જ્યારે બીએડ ની પ્રવેશ પરીક્ષા આપો તેમાં પણ પૂછાય છે અને ઇન જનરલ તમે થોડું વાંચશો તો अध्यापन अभियोग्यता तो एमां टीचिंग मेथड लर्नर कैरेक्टरिस्टिक ऑनलाइन एज्युकेशन ऑफलाइन एज्युकेशन वगैरह अहीं ध्यान रखो के पाछला वर्णना पेपर छे अहीं नवी एज्युकेशन पॉलिसी प्रमाणे तमे साचो लेवो विनंती ने बीजो टॉपिक छे आमाथी 5 प्रश्न के रिसर्च आ पण इजी टॉपिक छे आमा पण 3 प्लस आराम थी जो सब एप्लीकेशन आईसीटी सर्च के आप चाहे हाइपोथेसिस टेस्टिंग पॉजिटिव सर्च एंड रिसर्च वाचीने તમે 3+ સ્કોર કરી શકો। ત્યારબાદ કોમ્પ્રિહેન્શન એટલે કે વૃદ્ધિ સમીક્ષા તો આમાંથી ઇલી તમે 5 માં 4+ સ્કોર કરી શકો છોકરો આપેલો હશે આધારિત માનો કે કોઈ એક પ્રશ્ન પૂછો ઇલી તમે 4+ ત્યારબાદ છે કમ્યુનિટી કોલેજના ફર્સ્ટ યર એલાઉડ આજ વસ્તુ વર્બલ કમ્યુનિકેશન નોન વર્બલ કમ્યુનિકેશન ને બેડી રોક ઇફેક્ટિવ કમ્યુનિકેશન અને કમ્યુનિકેશન ચેનલ આમાંથી દરેક વર્ષે તમે પાછલા વર્ણના પેપર તમે 5 વર્ણ 5 માંથી 2 કે 3 ક્વેશ્ચન રિપીટેટિવ જવાબ હશે। રિપીટેટિવ એટલે એક્ઝેક્ટ પ્રશ્ન બેઠો નહીં પરંતુ જે તે કન્સેપ્ટ છે તે કન્સેપ્ટ एजुकेशन चैनल में दरेक दरेक पांचना पांच होनो 3 वर्ष में एजुकेशन चैनल माटे થાય છે ઓનો વર્બલ કમ્યુનિકેશન થોડી કયા વર્બલ કમ્યુનિકેશન એની કેરેક્ટરિસ્ટિક અને પૂછાઈ શકે તો એવી વસ્તુ અને આ એટલું બધું ડીપમાં વાંચવાનું ત્યાર બાદ છે મેથ્સ અને રીઝનિંગ અને એપ્ટિટ્યુડ જો તમે ગણિતમાં બહુ સારા હો ઇન્ટરલી વાત કરો તો ખૂબ જ સરળ હોય છે રીઝનિંગ અને એપ્ટિટ્યુડ અને એટલું બધું અઘરું આમાં પૂછતા નથી નંબર સિસ્ટમ છે લેટર સિરીઝ છે તમે ઈ જોટી યાદ રાખો જોટી એટલે કે માનો કે આ કોડિંગ ના ક્વેશ્ચન હોય છે એનો ક્રમ થાય છે એનો ક્રમ ABC ના A નો ક્રમ કેમ બના D ને ડીકોડ આપણે 2 કરી ને 3 કરી એ રીતે જોટીમાં D ને 20 અને Y ને 25 તો આવી રીતે તમે સૌ ટ્રિક નાખીને યાદ કરી શકો આથી લે ત્યાર બાદ છે લોજિકલ રીઝનિંગ માં આપણે મેં તમને કીધું કે કારણ કે એનાલોજી છે વેન ડાયાગ્રામ છે અને આ ટોપિક છે તેમાંથી દરેક પ્રશ્ન થોડું ડીપમાં વાંચવું પડશે તો એ તમારે વાંચી લેવું અને આ સ્ટ્રક્ચરો આ બે પ્રશ્નમાંથી ઇન્ડિયન લોજિક તો એમાં વધારે કઈ ઇન્ડક્ટિવ રીઝનિંગ વધારે થોડું ડીપમાં પૂછી શકે છે અને આ ટોપિક છે તે થોડા નવા લાઇન્સ છે વાંચી લેવું બાકી તો તમને વેન ડાયાગ્રામ છે एनालॉजी से तो इसीलिए आप आगे कर दीजिए क्या बात है डेटा इंटरप्रिटेशन लिटरली તમે થોડું વાંચો આમાં કરી શકો કે સોર્સ એક્વિઝિશન ક્લાસિફિકેશન ઓર પેટ માહિતી નું અર્થ તો કેવી રીતે ડેટા લેવામાં આવ્યો છે ઓરિએન્ટેડ इन जनरल गई तो गणित डेटा है तो કેટલા परसेंटेज है કયો આપ આપેલું છે તેમાં કેનું વધારે છે તેનું અર્થઘટન કરો અને તે ઈઝીલી થોડું કરો તો તમે ત્યારબાદ છે હવે આગળના જે ટોપિક છે એમાં તમારે ત્યારબાદ ટોપિક છે ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન એટલે કે ICT એટલે ICT માં પૂછે કે હવે નવી એજ્યુકેશન જે છે તે કેમાંથી તા કે પાછલા વર્ગમાં જોવા મળે છે તમારે સર્ટિફિકેટ કરી ત્યારબાદ ICT છે ICT ના ટર્મ કે NPTEL કે કેવી રીતે એજ્યુકેશન પોલિસીમાં ઉપયોગ યા ડિજિટલ ઇનિશિયેટિવ કયા લીધેલા છે એટલે આ ટોપિક છે અને તું ફ્રન્ટ ઓફિસ છે तो एने पर रिलेटेड छे कारण के नवी हमारा यूनिवर्सिटी में नवी है क्या 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 आधारित है तो हम सारे बात से बात पर समय और आप समय इजी और करी हमारे करंट की जो ऊपर क्वेश्चन फील्ड में જવાનું હતું તો પણ ખૂબ હેલ્પફુલ ત્યાર બાદ છે પીપલ ડેવલપમેન્ટ અને એન્વાયરમેન્ટ આ પણ છે ઇન્ટરનેશનલ અફેર યુનાઇટેડ નેશન માં એન્વાયરમેન્ટ માટે કયા કયા છે આ પણ ટોપિક અરે એવી કરવી પડશે 5 માર્ક ઇઝીલી તમે જેમ ગણિતમાં કરી શકો એવી રીતે નહીં કરી કરંટ સાથે તમે શેર રહેવું ત્યાર બાદ આપણો છેલ્લો 10મો એડ એજ્યુકેશન સિસ્ટમ કેવી છે અને આમાંથી પણ મેં કીધું એ પ્રમાણે એજ્યુકેશન એના એમાંથી આ બધા પ્રશ્નો આવે છે તે પણ અને નવા જે એજ્યુકેશન ઇનિશિયેટિવ છે તે ખાસ કરીને અને આ પ્રશ્નો આવે છે જો કોઈ તમને બીજા પેપર માટે ડાઉટ ચેનલ જઈને પણ જોઈ શકો YouTube ચેનલની લિંક નીચે प्लेलिस्ट हमारे डिस्क्रिप्शन बॉक्स में पहली है। थैंक यू सो मच विद्यार्थी मित्रों। कोई पण जीएसई करनी पड़े पूछो। थैंक यू सो मच।